नमो अरहन्ताणि नमो सिद्धानं नमो कायरियानं नमो उवज्जायानं नमो लोये सर्वसा आचार्य अमृतचंद्र देव द्वारा रचित पुरुषार्थ सिद्धि उपायना 66वां श्लोक पर अपनी चर्चा प्रारंभ थाई छे। आ श्लोक में એવા લોકોને ઉત્તર આપ્યો છે કે જે લોકો એમ માને છે અને કહે છે કે જીવતા પ્રાણીઓને મારીને માંસ ભક્ષણ કરવામાં પાપ છે, એ તો અમને ખબર પડી, પણ જે પ્રાણી પોતાની મેળે તે મરી ગયા હોય તો એ મરેલા પ્રાણીને અને એનું માંસ ખાવામાં શું વાંધો છે, એના માટે આ શ્લોકમાં કહે છે। તારું નામ શું હોય? પાછળ કેટલા માં ભણતું? ત્રીજું આગળ બે પેલે હા આગળ હા બહુ સરસ। એટલે અહીંયા એ કહે છે કે મરેલા પ્રાણીનું માંસ ખાવામાં શું વાંધો છે, એવું જે કહેતા હોય એને અહીંયા ઉત્તર આપ્યો છે કે એને આપણે તો મારતા નથી અને એ તો મરી ગયા, જે જીવ હતો એ તો મરી ગયો। એટલે આપણે આમ તમે સાંભળ્યું ને, જો એક ગાય છે તો ગાયમાં એક જીવ છે અને બટાટામાં કેટલા જીવ હોય એ કોઈને ખબર છે? કોને ખબર છે બટાટામાં? છોકરામાં? અરે વાહ, નોનીને ખબર છે, બોલ। અનંત જીવ હોય જો, એટલે મારો જ્ઞાન દીપક બે જાદીકા એ અનંત જીવ હોય, તમને નથી ખબર? ખબર હતી? ઠીક, હમણાં બોલવાની ના પડી એટલે। તો અનંત જીવ હોય એ બટાટામાં, તો બટાટાની એક કણીમાં, એ ખબર છે ને કેટલી કણીમાં? એક કેટલી? સોયની અણી જેટલી। જો એમને યાદ છે, શારદાબેનને હોશિયાર છે એ, તો એ છોકરાની બાજુમાં બેસે છે। આટલા મોટા પણ આ છોડવા જેવું છે કે હું મોટી એમ નહીં, મારે છોકરા બનીને તે જો શીખવા મળે તો મારે શીખવું છે, આવો ભાવ આવવો જોઈએ। અભિમાન છોડીને બધું તે જેને પામવું છે ગમે તે રીતે પામશે। હવે બોલો કે સોયની અણી જેટલી બટાટાની કણી, આ યાદ છે ને આખું વાક્ય? કોને યાદ છે આખું વાક્ય? એ સિવાય પહેલા મેં કીધું તું, બોલ ને, હમણાં બતાવશે જોયો। સોયની અણી જેટલી બટાટાની કણી, એ તો હું બોલ્યો, પછી જીવ હોય છે, સોયની અણી જેટલી બટાટાની કણી જીવ હોય છે, કેટલા અનંત, પણ કેટલા અનંત?
એક વાર કેટલી વાર થોડાક વધારે થઈ ગયા, આઠ દસ વાર નહીં, એક શ્વાસ મેં અઠ દસ બાર, એ અઠ દસ કીધું ને, અઠ દસ એટલે આઠ દસ નહીં, અઠ અને દસ એટલે અઢાર, એમ એનો ટોટલ કરવા પડ્યો. એ જે છ ટળામાં લખ્યું છે ને, એક શ્વાસ મેં અઠ દસ બાર, જન્મ્યો મર્યો મર્યો દુઃખ પાર, એટલે એમ એ કઈ એકડા નથી લઈ ગયા, આઠ ને કેટલા, આઠ પછી નવડો ક્યાં ગયો? અમને પેલા એવું લાગતું હતું નાના હતા ત્યારે, ભણતા ત્યારે, કે આઠ ને દસ લખ્યા છે એટલે આઠ દસ વાર મરતા હશે, આઠ દસ વાર નહીં અઢાર વાર. એ પેલા એનો પ્રાસ મેળવવા માટે છે ને વ્યાકરણની અંદર ને એવી રીતે એને ગાથાઓ બધી બનાવવામાં આવે ને, એના છંદો બનાવવા આવે, તો આવી રીતે લખવા માટે એને એવા શબ્દ લખવા પડે. તો એ એક શ્વાસમાં અઢાર વાર, પણ એ અનંત જીવ એક સુઈની અણી જેટલી બટાટાની કણીમાં આજ સુધી જે અનંત સિદ્ધ ભગવાન થયા, સિદ્ધ ભગવાન કેટલા થયા? અનંત, એક નહીં અનંત સિદ્ધ ભગવાન થયા. અને અનંત સિદ્ધ ભગવાન થયા એનાથી અનંત ગુણા જીવ, એક સિદ્ધ ભગવાન નહીં અનંત સિદ્ધ ભગવાન થયા એનાથી અનંત ગુણા જીવો એ સુઈની અણી જેટલી બટાટાની કણીની અંદર હોય છે, અને એક શ્વાસની અંદર એ અઢાર વાર જન્મ ને મરણ કરે છે, અને એ જન્મ મરણ કરે તો એ એક શ્વાસમાં અઢાર વાર જન્મ મરણ કરે, એમ કીધું ને, તો એક બટાટું અહીંયા પડ્યું હોય, હવે જો અહીંયા ટોપલાની અંદર બટાટું પડ્યું છે, તો એ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરે છે કે નહીં? તમે ખાઓ તો એ જન્મ મરણ કરે, અને ન ખાઓ તો એ જન્મ મરણ કરે. આપણે તો જો એને તમે મોઢા મૂકો તો કેટલી વાર જન્મ મરણ કરશે? ઓગણીસ વાર? ઓગણીસ વાર નહીં કરે, એ અઢાર વાર જ કરે. અને ન ખાવ તો કઈ સત્તર વાર નહીં કરે, તો એ અઢાર વાર જ જન્મ મરણ કરવાના છે. એનું મરવાનું જ પાકું છે તો પછી ખાવામાં શું વાંધો બટાટા, એમ. એટલે આ બધી ભાવની વાત સમજવા જેવી જો બધી, હવે કે હું કોઈ જીવને મારતો નથી, એ તો એની જાતે જ મરે છે, કારણ કે એનું આયુષ્ય જ એટલું છે, તો પછી મારે ખાવાનું શું વાંધો? આવો પ્રશ્ન મને લંડનમાં કોઈએ પૂછ્યો તો એમને મેં કીધું કે તમારું ઘર છે? તો કે હા. મેં કીધું મારે બે રૂમ જોતા છે? તો કે મળી જશે. પંદર દિવસ માટે બે રૂમ જોતા છે? પછી કે શું કરશો રૂમનું? મેં કીધું એક રૂમમાં તમારા આ શહેરની અંદર જેટલી લેડીઝ જે સ્ત્રીઓને પ્રસૂતિ થાય સુવાવડ થાય ને એક રૂમમાં કરાવી છે, અને બીજા રૂમમાં જેટલા લોકો અહીંયા લંડનમાં મરે ને એને બધાને બાળવા છે દફનાવવા છે. તો ભડકી ગયા, આમ ગુસ્સામાં આવી ગયા. આવા કામ કરવા છે કે? હું કામ કીધું, અમે તો તમને હારા માનીને કીધું હતું. હારા માન્યા હું કામ? અમે તમને આમ હંમેશા કીધું કે ચલો બે રૂમ આપશું. કોઈના ઉપર ભરોસો કરવો નહીં આ દુનિયામાં. ભરોસો કર્યો કેમ મર્યા? ગુરુ ઉપર એ ન કરવો. એટલે હું તમને કહું છું ને, અનુભવ એ પ્રમાણ છે, ગુરુની વાત નહીં. ભરોસો બીજા ઉપર કરવાનો જ નહીં. તમે શું કામ કર્યો? પછી કે ના, આવા કામ માટે નથી આપો. પછી એને કીધું, હમણાં તમે બટાટા ખાવાની વાત કરતા હતા ને, હવે આ બટાટાનો ટુકડો તમે આમ લીધો અને આમ મોઢામાં મૂક્યો, હવે એની અંદર આ બટાટાને હાથમાં લ્યો ને, તો એમાં જીવ જન્મે મરે જન્મે મરે જન્મે મરે અઢાર વાર એ ચાલુ ચાલુ હોય, બાફી નાખો તોય તેઓ, અને પછી આમ તમે આમ મોઢામાં મૂક્યું, મોઢામાં મૂક્યું તોય ત્યાં એ મોઢામાં જન્મ્યા મર્યા જન્મ્યા મર્યા જન્મ્યા મર્યા, તો તમારું મોઢું શું થઈ ગયું? એ પ્રસૂતિ ગ્રહ થઈ ગયું. સમજાણી વાત? આ સાર્વજનિક દવાખાનું જ્યાં પ્રસૂતિ થાય, આ મોઢામાં જ તે બટાટાની અંદર જે જીવો છે અંદર જ જન્મ્યા અને મર્યા, અને અંદર મર્યા તો અંદર જ કબ્રસ્તાન બની ગયું. એટલે ભાઈ આમ એટલા માટે આ માંસના માટે તો જજ બનાવશો એ કીધું ને. એણે શું કીધું કે કોઈ એમને પૂછ્યું તમે માંસ ખાઓ છો? તો કે ના.
મારું પેટ મરેલા પ્રાણીઓનું કબ્રસ્તાન નથી. કબ્રસ્તાન એટલે કબ્રસ્તાન ખબર પડે કે નહીં? અહીંયા કબ્રસ્તાનમાં તો બહુ ઓછા જતા હશે, નદી એ જ કબ્રસ્તાન, બધા મરે નદી દાટી દે ને, બાકી બધે કબ્રસ્તાનમાં દાટે. પણ એ કબ્રસ્તાન એટલે ખબર તો પડે ને, જેમાં મરતા દાટેલા હોય અંદર. તો આ બધા જે બટાટાના જે જીવો છે, એ બટાટું એ પછી અંદર તમે ખાધું, હવે જીવ ત્યાં ન રહ્યા, પણ એ શરીર મરેલા જીવનું શરીર થઈ ગયું. એવી રીતે કે આમ મોઢામાં નાખી નાખી ના જાણતા હોવા છતાંય પાછો ખાવાનો ભાવ આવ્યો છે અને કરુણા નથી, એ બહુ મોટું પાપ છે. આ ખબર પડી ને પછી એમ લાગ્યું નહીં કે જે કરુણા ન આવવી એ બહુ મોટું મોટો મોટો દોષ છે. કે આમ તમને પગમાં કીડી મરે છે અને તોય તમને એટલી કરુણાય ન આવી, પાપ હવે એનું લાગશે. કે જાણીને પણ કરુણા નથી, પાપ લાગશે. એ કેટલું લાગે એ બધી વાત પછી છે ને, એ તો સમયસારમાં બધું લખ્યું છે, એ ક્યારેક તમને બતાવીશ બધું. પણ અત્યારે આના અંદર એ સમજવાનું કે કોઈ પણ જીવને આપણે જ્યારે મારીએ બટાટાના જીવ, તો એક બટાટાની કણીમાં અનંત જીવના મર્યા. અને બકરી ગાય આમાં લગે ને ભેંસ બળદ એ બધાને મારીને કોઈ ખાય તો કેટલા જીવ મર્યા? એક જીવ મર્યો. તો કે તો પછી બટાટાને પેલા છોડવા જોઈએ, કારણ કે એમાં આનંદ જીવ મરે છે. અને માંસ ખાવાનું પછી છોડવું જોઈએ, પણ પેલા આપણને એમ કીધું પેલા માંસ છોડો પછી બટાટા છોડો. કેમ? હવે એનું કારણ કે માંસ ખાવામાં ભેંસમાં ગાયમાં બકરીમાં એ બધામાં એક જીવ નથી મરતા. જેવા બટાટાની અંદર અનંત જીવો હોય છે, એવા તે અનંત જીવો માંસની અંદર પણ હોય છે. ખાલી બટાટામાં નહીં, એટલે માંસમાં બે જીવ મળશે. કેમ? કે એક તો ગાયનો જીવ અને એક પાછા બટાટામાં હતા એવા જીવ, એ ડબલ જીવ મળશે. એટલે પેલા માંસને છોડો, કારણ કે પંચેન્દ્રિય પણ મરે છે અને એકેન્દ્રિય પણ મરે છે. અને ખાલી એકેન્દ્રિય જ નહીં, બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય એવા એવા નંદાના ત્રસ જીવો પણ એવા થઈ જાય. આ મરદાની અંદર મરેલા પ્રાણીઓની અંદર જે છે ને, એટલે આ શરીરના માટે થઈને ખાસ કે જીવતા શરીરમાં તો જીવો જે ઉત્પન્ન થાય છે, એનાથી એ શરીરમાંથી આત્મા નીકળ્યા પછી એના જેવા તે જીવો પાછા આ એના જ આકારના એવા નંદના જીવો એ અંદરમાં ઉત્પન્ન થઈ જાય. એવા ત્રસ જીવો ઉત્પન્ન થાય શરીરની અંદર મરદાની અંદર. એટલા માટે થઈને આ બધાને તમને કહેવાનું, ખાસ કરીને આ મોટા જેની ઉંમર થઈ ગઈ, તૈયારી થઈ ગઈ છે, કે તમારા છોકરાને તમારા ઘરવાળાને બધાને કહી દેવાનું, શાસ્ત્રમાં આમ લખ્યું છે કે શરીરમાંથી આત્મા નીકળે ને મળદું પડ્યું હોય તો 48 મિનિટની અંદર વધારે વધારે 48 મિનિટની અંદર એને બાળી નાખવું જોઈએ. એમ અહીંયા તો બધા દાટવા દાટવાનું નહીં, બાળવાનું. કારણ કે દાટે તો અંદર મરદાની અંદર કેટલા કીડા મકોડા કીડા જીવડા અંદર અંદર થાય, મરે જન્મે મરે જન્મે એના અંદર ને અંદર શરીરમાં શરીરમાં. એટલે બાળવાનું પેલા કીધું, અગ્નિ સંસ્કારની જે આપણે અગ્નિદાહની વિધિ છે ને, એ અગ્નિ સંસ્કાર કેમ દાટવાના? કેમ? એમાંય જીવ મરે, તમારા નિમિત્તે જીવોની ઉત્પત્તિ ને મૃત્યુ એ ન થાય અને એ બધી હિંસાના ભાગીદાર તમે ન બનો, અહીંયા નહીં એને બાળી નાખ. એટલે એને અગ્નિ સંસ્કાર આમ કરવાનું કીધું. પણ આપણે બધા દાટવાની વાત કરે, લાકડાનો ખર્ચો કોણ કરે કે ખોટે ખોટા? એટલા માટે કેટલાય કે આ દાટવામાં કાંઈ ખર્ચો ન થાય. એટલે આપણે આ પણ રાખ્યું છે, કોઈને જો દાટવાનું હોય ને બાળવા હોય તો અમે સુવિધાની વ્યવસ્થા કરી દઈશું, પણ જીવતા હોય ત્યારે અમારા ભજી દી. કેટલાય તો એમ કે આ અમારે વ્યવસ્થા કરવી છે, એનું કઈ કરી આપો. આ કેટલાય લોકો એવા છે કે કોઈ કોઈ યાર વાંધો હોય ને કે તમે વ્યવસ્થા કરવા કીધું, થોડા લાકડા લાવો કે હવે ઓલાનું પૂરું કરીએ, એવું પૂરું નથી કરવાનું. આ એમાંથી આત્મા નીકળી જાય પછી 48 મિનિટની અંદર. અને એમાં પાછું છે ને ખાસ ધ્યાન રાખવાનું, આવી રીતે કેટલી જગ્યાએ હવે તમે અહીંયા રહેતા હો અને તમારો છોકરો રહેતો હોય મુંબઈ,
આ છોકરો રહેતો હોય અમેરિકા, એક છોકરો રહેતો હોય જાપાન, હવે માં મરી ગઈ કે હવે છોકરો આવ્યો નથી, રાહ જો. હવે અમેરિકાથી આવતા આવતા 24 કલાક લાગે, 24 કલાકમાં એટલા કીડા પડ્યા હોય, એને બરફની ઉપર એવી રીતે રાખીને પછી એવી રીતે કેટલું કરો, ગમે એ કરો, પણ એના અંદર 48 મિનિટની અંદર વધારે વધારે એમાં જીવડા ઉત્પન્ન થવાના ચાલુ થઈ જ જાય. એટલે તમારા બે છોકરા હોય ને, તો બે છોકરાને તમારે કહી દેવાનું કે જો બેટા, તમે પાપના ભાગીદાર ન બનવું હોય, ખોટા ખોટા મફતમાં પાપ કામ કરવા આવ્યા લેવા દેવા વગરના, કહી દેવાનું બેટા હું જતી રહું, કોઈ પણ હોય, એક હોય તો એક, બે હોય બે, જે હોય ને તમે ન હોય, કોઈ પાડોશી હોય ને કોઈ, તે આ શરીરને બાળી નાખજો, કારણ કે પંખી ઉડી ગયા પછી પિંજરાની પાછળ ક્યાં રાખ્યું છે, અને એમાં ભલાઈ છે એવી રીતે સમજદારી એની અંદર છે. આ તો ઓલા જતા રહ્યા, મળદું પડ્યું હોય, અઠવાડિયું અઠવાડિયું કેટલી જગ્યાએ મળદા રાખ્યો, પાછા અમેરિકામાં તો એવી રીતે રાખે કે આજ સોમવાર છે, આ સોમવારે કોઈનું મરણ થયો, સોમવારે કોઈ ટાઈમ જ ન હોય મળદું બાળવા જવાનું, દાટવા જવાનું, તો સોમવારે ટાઈમ ન હોય, રવિવારે ટાઈમ મળે તો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ મળદાને રાખે, અને રવિવારની રજા હોય ત્યારે મળદાને દાટવાનું રાખે. અમેરિકામાં આવી રીતે થાય છે, હવે ભારતમાં થવા માંડ્યું. એટલે કોઈ રવિવારે આમ મરે ને કે હા સારું થયું, લ્યો આપણી દાડી ન પાડી, દાડી એટલે ઓલો નોકરીની. એવું કેટલાય કે આપણો દિવસ તો બગાડ્યો આપણો. એટલે આ કે મરેલા શરીરની અંદર એટલા જીવડા ઉત્પન્ન થાય, અને હવે એમાં કાંઈ મળવાનું નથી પાછું, ગમે એટલા આ તો 24 કલાક સુધી શરીરને રાખે, અને પછી આવે, અને આવીને પછી આવવાનું એની બાજુ બેહીને એટલા ભેકડા તાડે, એ મારા મેં કેટલા નાનો હતો ત્યારે જોતો આવી રીતે. આમ એક વાર હું નિશાળે થી આવતો હતો, મારા ઘરની બાજુમાં કોઈ ગુજરી ગયું હતું, તો બહારગામ થી મહેમાન આવતા હતા, તો એ મહેમાન ને ઓળખતો, એ મહેમાન આવ્યા, એ આવ્યા અને રસ્તામાં, અરે યાર આવું ન હોય કે, એ તું ક્યાં આવી વાત કરે, એટલે ફલી તો ઓલી કે અલા આવું ન હોય કે, આમ મજા ના ના, ઓલો તો આમ કેતો હતો, કે બે તાળી આમ કરી, અને અહીંયા નાકાની અંદર ગલીમાં પહોંચે ને, એ બાલા બાબુ તો આમ કર્યું, ત્યાં તો ગપ્પા લગાવતો હતો, હું વાય વાય દગ્ગર મારી પાસે, અને ત્યારે જ મને આ દુનિયાનું સ્વરૂપ ખબર પડી ગયું. બીજું ધોરણ ભણતો હતો, અમારા પાડોશીમાં કોઈકનું મરણ થયું હતું, ખોટે ખોટા પર ઢોંગ કરવા, એની કરતા તમે જેવા છો એવા થાવ. આ બધા ઢોંગ બંધ કરી દો, મને ઢોંગ જ નથી ગમતા, નાટક નથી ગમતા. સમાચારી જે પોતે ઢોંગ ન કરવા ગમે, અને બીજાને શું કામ કે તમે ઢોંગ કરો, જેવા તમે એવા બીજા, એવું અનુમોદના એવી શું કામ કરે. પણ આપણે બધાને એવી રીતે જ કઈક આવું બોલે નહીં, એ મને મૂકીને ક્યાં ગયા ગયા તમે, જલ્દી પાછા આવો, અને ઓલો કે એટલે આવ્યો, તો કે એટલે હાચે થોડું કીધું તો હતો, ખોટે ખોટું કીધું, મજાકમાં કીધું તું, અમને ખબર હતી કે તમે નથી આવવાના એટલે કીધું તું, અંદરમાં તો એ જ હતું કે હારું થયું ગયા. મળદાની પાછળ આ બધું કરવાનું, મળદું પડ્યું હોય ત્યાં પાછું બધું આ ચાલતું હોય, મળદાની અંદર આ જીવડા ઉત્પન્ન થાય, એના પાપના ભાગીદાર તમે શું કામ બનો. એટલે કેટલાય લોકો હું ઓળખું છું જેને લખીને આમ મૂકી દીધું, છો લખીને મૂકી દીધું કે હું કોઈ પણ હોય, નહીં તો બે ભાઈ હોય ને તો એક ભાઈ ને કીધું, એક ભાઈ ને કીધું હવારે કે તું હું મરી જાઉં તો મળદાન બાળી નાખજો, પછી હાંજે બીજા ભાઈને કીધું છોકરાને કે ભાઈ હું મરી જાઉં બાળી નાખજો, અને પછી એવું થયું બેને કહી દીધું તું છોકરાને હવારે કીધું, બીજા છોકરાને હાંજે કીધું, કારણ કે બેના ટાઈમ હતા અલગ અલગ કામ ધંધાના,
હવારના મરણ થયું તો હવારના છોકરાને કીધું તું એ ઘરે આવ્યો તો એને બાળી નાખી માને, અને હાંજના પછી ઓલો છોકરો આવ્યો ને એને ઝઘડો કર્યો કે હે મને તો કીધું જ નહોતું કે મારી રાહ કેમ ન જોઈ, એટલે બધાની વચ્ચે ઝઘડો ન થાય પાછો. એટલે કહું છું કે બધાની વચ્ચે જ કહી દેવું કે પાછળથી કોઈ ઝઘડો કરતા નહીં જો બધાને કહી દીધું છે. આ મર્દાને લાંબો કાળ રાખતા નહીં. હું તો બધાને કહી દઉં છું મારા ઘરવાળાને 48 મિનિટ માં રવાના કરી દેજો. લખીને મેં રાખ્યું છે મારી ડાયરીમાં. તમને એમ લાગે આટલી ઉંમરમાં પણ હા હું દરેક પળે પળે મોત દેખું છું. તમે લખીને રાખજો. એટલા માટે જ્ઞાન દીપકોને કહી દીધું છે કે હવે જો મૃત્યુ થાય તો ઉંદરાળના સ્મશાનમાં રાખ થશે, પછી અહીંથી મર્દાને તમારા કામ મોકલાવી ને બધા ધંધા નહીં થાય. પહેલેથી કહી દેજો કે પંખી ઉડી ગયું ફટાફટ વિધિ જલ્દી. આ મરેલાની અંદર પણ જીવડા, આ મરેલા માંસની વાત આવે ને કે જીવતા પ્રાણીને ન ખાઈએ પણ મરેલાનું પ્રાણીનું તો ખાય ને, મરેલા પ્રાણીના શરીરમાં પણ એટલા જીવડા થઈ ગયા હોય ને એટલી હિંસા થતી હોય એટલે મરેલાનું પણ માંસ ખાવું જોઈએ નહીં. આ વાત છે. અને અંદરમાં ગયા પછી જે હિંસા કરવાના ભાવ આવે ને બધા, એ જે અંદર આ ચિત્તની વિકૃતિ એમાં એ ભાવ નથી કે તમે જીવતાને મારીને ખાધો કે મરેલાને ખાધો, એ ખાવા જેવું નથી. એની એનો વિચાર જ ન આવે. તમને કોઈ પૂછે કે જીવતા છોકરાને મારીને તમારે ખાવો છે કે મરેલાને મારીને મરેલાનું માંસ ખાવું છે, તમે કહ્યું કે અરે એ કઈ ખાવાની વસ્તુ છે? છોકરાનું શરીર મારો દીકરો, તમને એના ઉપર એટલી કરુણા છે તો જીવતાને મારીને નથી ખાતા અને મરેલો હોય તો એને નથી ખાતા. તો પ્રાણીઓનું માંસ પણ જીવતાનું હોય કે મરેલાનું હોય એ ખાવા જેવું નથી, એ ભાવ આપણને ખબર પડવો જોઈએ. અને આ બધું આ શાસ્ત્રમાં લખ્યું છે. હવે જે લોકો એમ કહેતા હોય ને આ માંસ ખાવા વાળા લોકો, મને કેટલાય લોકો કે માંસાહારી લોકોને તમે આવું બધું ખાવાનું આપ્યું. ખાવાનું એટલે કયું? આંતરનું ભોજન, આત્માનું ભોજન. આત્માની વાત બતાવી કે શાસ્ત્ર આપ્યા, જેમ કે આત્મસિદ્ધિ શાસ્ત્ર. મેં કોઈ એવા માંસ ખાવા વાળાના ઘરે આપી દીધું તો કેટલા એમ કે કેટલું મોટું પાપ કર્યું. માંસ ખાવા વાળાના ઘરે આત્મસિદ્ધિ શાસ્ત્ર અપાય? હવે આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અપાય કોઈ માંસ ખાવા વાળાને? અપાય, કારણ કે આપીએ નહીં તો એ વાંચે નહીં ને વાંચે નહીં તો આ ખબર કેવી રીતે પડે એને કે માંસમાં પાપ આવવું લાગે? એને તો ખાસ ભગવાનની વાણી આપવી જોઈએ. આ બધી વાત જો આમાંથી ખબર પડે. દર્દીને દવા અપાય, દર્દી ન અપાય કોને અપાય? જેને આંખ ઠેકાણે ન હોય એને ચશ્મા પહેરાય? એને જ પહેરાય. જેની આંખ ઠેકાણે હોય એને ચશ્મા પહેરાય? એને તો ક્યારેક કોઈ આમ ભૂલથી પહેરે ગઈ ચશ્મા કાઢ. ઘરમાં કેટલાય છોકરા પોતાના દાદા દાદી ને ચશ્મા પહેરે ગઈ ચશ્મા કાઢ, કારણ કે તારી આંખ ખરાબ નથી, ચશ્માની જરૂર નથી. પણ જેને ખરાબ છે એને જરૂર છે. તો એવી રીતે જેને અંદર દોષ ભરેલા પડ્યા છે એને આ શાસ્ત્ર વાંચવા જોઈએ. એટલે અહીંયા કેટલાય તેવા ખટપટિયા લોકો આવે સાંભળવા, પાપ કરતા હોય, ખોટા ખોટા વ્યસનો હોય, ખરાબ આદતો હોય, એના લક્ષણ ઠેકાણે ન હોય, લોભી હોય, કેટલાય પાપના કરવા વાળા લોકો આ હોલ ની અંદર આવતા હોય. પણ હું એમ ન કહું કે પાપી નહીં આવવાનું, કાલે પલટાવ આવી જશે, એ પરમાત્મા છે. કારણ કે આ તો એના માટે જ છે કે પાપ કરતા હોય એને. કેટલાય કે ઓલો છોકરો છે ને બહુ લોભ્યો છે, અહીંયા પ્રવચનમાં આવે ને એ થોડા દી આવવાનો છે પછી નથી આવવાનો, વિતરણ બંધ થયું એટલે એ થોડા દી એટલે આવે છે. કારણ કે બંધ થઈ જાય તો પછી ખબર પડી જાય કે આના માટે જ આવતા હતા, એટલે અત્યારે મજબૂરીમાં આવવું પડે, નહીં તો કેવું લાગશે? આ બધી મને ખબર છે. કેટલાય પછી આવતા હોય પણ હુકામ આવતા હોય. આવા દોષ વાળા લોકો અહીંયા આવે છે, ખાલી હાજરી પૂરા, બે ચાર મહિના આવે પછી નહીં, વર્ષ બે વર્ષે આવી જાય પણ પછી નહીં.
કે હવે એમ લાગશે કે હવે ખબર નહીં પડે, હવે એમ લાગશે કે હવે વિતરણ માટે નતા આવતા કઈક થી. આવા લોકો અહીંયા આવે છે. આવા જો વાંધો નહીં, કાલે પરમાત્માઓ તમારામાં પરિવર્તન આવશે એવો ભાવ અંદરમાં કે કાલે પરિવર્તન આવશે, ચિંતા કરવાની જરૂર નથી. દવા મળી રહી છે ને, દવા મળે છે, આવતા રહે છે, એ બહુ મોટી વાત છે. દવાર જો બંધ કરી દેશે તો હવે પતી ગઈ, હવે ક્યારેય એ સંભાવના પણ નહીં રહી કે ક્યારેક એની બીમારી મટે. અહીંયા આવે છે તો ક્યારેક ક્યારેક સાંભળી અંદર પરિવર્તન આવે. આ અંદર કંઈક થતું હોય, તમે જો પાણી ક્યાંક આવતું હોય ને, હવે તો કંઈક મને ખબર નથી, ગામમાં પેલું હતું ને, પેલું એને શું કહેવાય, ઓલું ડંકી હતી, હવે તો ડંકી નીકળી ગઈ છે, કઈ ડંકી નથી. અને પેલું હતું, પેલું શું કહેવાય, પાણીના નળ એક સાથે લાઈનમાં લાગેલા હોય ત્યાં પાણી ભરવા બધા જતા, શું કહેવાય, અને પાણીયાર કેવું હતું ને, વાસણઘાટ, તો ત્યાં પાણી આવતું. આ મને એટલા માટે યાદ આવ્યું કે એમાં પાણી આમ પડતું ને ઉપરથી, પછી આમ હાંડો રાખ્યો હોય, પછી હાંડો લઈ લીધો, પછી બીજો હાંડો જ્યાં મૂકે ત્યાં સુધી પાણી એઠે તો પડે ને, પણ એ થોડું પાણી આમ એઠે પડે, પછી નળ બંધ કરી દે, પછી પાછો બીજો હાંડો લીધો, પછી કોઈ ત્રીજો મૂક્યો, પછી એને લીધો, પછી કોઈ ચોથો મૂક્યો, પણ થોડીક વાર માટે આમ હાંડો હટે અને પાણી આમ પડે, પણ એ થોડુંક જ પડે, પણ તોય કે ત્યાં આમ થોડું કાણું પડી ગયું હોય, જો કાણું એટલે થોડો ખાડો, ઓલો ખાડો પડી ગયો હોય, ગડ્ડા હો જાતા હોય ઉસમે, તો પથ્થર ઉપર થોડું પાણી પડ્યું ને પથ્થરે જ્યારે બદલાઈ ગયો, એમાંય કઈક પરિવર્તન આવ્યું, તો આ તો પરમાત્માની વાણી સાંભળનારા પરમાત્મા એમાં પરિવર્તન નહીં આવે. એટલા માટે આવો તમે સાંભળવા, આવશે મને ખબર થોડા દી, પણ થોડા દી આવશે તો પછી રોજે રોજ આવતા થશે, કારણ કે પરિવર્તન આવશે. એટલે હું તમને આ બધાને છે ને એ કહું છું, મોટા તો આવશે, છોકરાને કહે છે આબરૂ ની એટલી પડી ન હોય, મોટાને હોય, છોકરીઓ હોશિયાર છે તો ભણવા માટે આવે છે, થોડોક વાંધો આટલામાં છે, આવશે ને છોકરા, માંદાની જેમ તો બોલે છે, પણ ડાયા ડાયા દીકરા છે, બધા હોશિયાર છે. હવે જે બધા ટક્યા છે ને આજે લોકો, એ બહુ જ આમ છોકરા વિદ્યાર્થી, એટલા ભલા વિદ્યાર્થી છે, કોઈ ખટપટિયા નથી આમ, આ બધું કોઈ છે એકાદ બે એવા, એમાં પલટો આવી જશે, સંગતિની અસર થશે ને પછી. રોજ પછી કઈક જીવનમાં ઘટનાઓ ઘટે, એ બધી ઘટનાઓમાં બધું ઘટિત થાય, પાછું આમ વિપત્તિ આવે, કોઈનું મરણ થઈ જાય, વેપાર ધંધો ઠેકાણે ન હાલે, કઈક ને કઈક એવું થાય, ત્યારે પછી આ બધું ભણેલું યાદ આવે, ત્યારે એમ મહિમા આવે, ખરેખર આપણે સાંભળ્યું હતું એ સારું હતું. એટલે આમાં એક પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એક એ છે કે મરેલા પ્રાણીઓનું જે માંસ છે, માંસ ખાવામાં પણ પાપ છે, કારણ કે એમાંય તે જીવોની ઉત્પત્તિ થઈ જાય છે મડદાની અંદર. એટલે મેં આ મનુષ્યના શરીરની વાત કરી, મડદાને લાંબો ટાઈમ માટે રાખવું નહીં. અમે તો છે ને મારા ઘરની આગળ એક ઓલો ગાય મરી ગઈ હતી, આપણી નથી, કોઈક હતી રેઢિયાર ગાય, એના માટે તે નિર્મળ માતાજીને કીધું આના અગ્નિ સંસ્કાર જ કરી નાખીએ, આપણે મળદું પડ્યું સવારથી અગ્નિ સંસ્કાર કરશું આપણે. ગાય છે પણ એમાંય તે જીવાત ઉત્પન્ન થાય, આપણે આપણામાં જે થઈ શકે, આપણા ઘરના આંગણે મરી છે, પણ મારાથી જેટલું થાય એટલા
આ અગ્નિ સંસ્કાર કરી નાખવા, એમાં જીવાત ઊભી થાય થાય એના કરતા. એટલા માટે ઘણી બધી વસ્તુ એવા લાકડા પડ્યા હોય કે એવી તમારા ઘરમાં જે હોય ને, એવા કબાટ પડ્યા હોય કે એમાં ઉધઈ થઈ જાય, વધારે ખંખેરી પછી એને બાળી નાખો, કે એમાં વધારે જીવોની ઉત્પત્તિ થઈને એના ભાગીદાર તમે ન બનો. આ બધા જ્ઞાનીઓએ જે હજારો વર્ષો પહેલા જે આપણા માટે આ બધું લખ્યું છે, એ બહુ એની પાછળ દીર્ઘ દ્રષ્ટિ હતી, લાંબી દ્રષ્ટિ હતી. મરેલા પ્રાણીઓનું માંસ પણ ન ખાવું. માંસ ભક્ષણમાં માંસના આશ્રયે રહેતા જે નિગોદિયા જીવો છે એ પણ એમાં મરે છે, અને બીજા ત્રણ જીવો તો ઉત્પન્ન થતા જ હોય છે. ઈયળો પડી જાય માંસની અંદર, એ માંસ તો દૂર. આપણે જો ઘણી વખત કોઈને આમ પથારીમાં પથારીમાં કોઈ ડોસી ડોસા પડ્યા હોય ને, આમ નામ શરીર ઊભા થઈ શકતા ન હોય, શરીર હવે હલતું નથી, કસરત થતી નથી, પક્ષઘાત થઈ ગયો અને આવું વધારે થાય, આમ રીતસરના તમને કીડા દેખાતા હોય શરીરમાંથી એવી રીતે. અમારા ઓળખીતામાં છે, નામ નથી લેતો, કેટલાય ને એવા ઓળખું છું, મરતી વખતે આખી જિંદગી બધાના એવા એવા ખરાબ કામ કર્યા અને છેલ્લે પછી એટલા કીડા પડી ગયા શરીરની અંદર, અરે રે, એની હોવ નહીં તે બહુ પછી માફી માંગી, મને માફ કરી દે મારી દીકરી, મેં તને બહુ તડપાવી હતી, પણ હવે શું, આ બધા કીડા પડ્યા, પણ તોય પસ્તાવો થાય છે. આ કીડા પડ્યા પછી શરીરની અંદર હવે ગડપણમાં જ્યારે શરીરમાં કીડા ચોખ્ખા આપણને દેખાતા હોય તો મરદામાં કીડા પડે એમાં કઈ આશ્ચર્યની વાત શું છે? એટલા માટે મરેલાનું માંસ પણ ન ખાવું જોઈએ. આટલું બધું આપણે લખી લઈએ, બધું ક્યાંથી લખશે? નોટ હશે તો લખશે ને, કોણ લાવ્યો નોટ? આ ઊંચો કરો છે ને, સારું. આ શ્લોકમાં મરેલા પ્રાણીઓનું માંસ ખાવાની ના પાડી છે. જેમ સુઈની અણી જેટલી કંદમૂળની કણીમાં અનંત સિદ્ધ કરતા અનંત ગુણા જીવો રહે છે,
એવા નિગોદિયા જીવ મરેલા પ્રાણીના માંસમાં રહે છે. તેથી મરેલા પ્રાણીઓનું માંસ પણ ભક્ષણ કરવા યોગ્ય નથી. તો અહીંયા 66મા શ્લોક ઉપર આપણી ચર્ચા થઈ. 67મા શ્લોક ઉપર આપણે આવતી વખતે ચર્ચા કરીશું.